ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડેમી પાટડી દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં વિડિયો લેક્ચરના સેશનથી અભ્યાસ કાર્યમાં આગળ વધતા આપણે હવે આજે ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં એસપી વિભાગનું પ્રથમ પ્રકરણ સેક્રેટરીનો અર્થ અને પ્રકારો એ શરૂ કરેલું છે એનો ભાગ 3 અગાઉ આ ચેપ્ટરના આપણે બે વિડિયો લેક્ચરના સેશનનો અભ્યાસ કર્યો છે અને લાસ્ટ સેશનમાં આપણે ચેપ્ટરની પ્રસ્તાવનાનો પોઈન્ટ પૂરો કરી અને કંપની સ્વરૂપનો ઉદ્ભવ અને તેના માલિકી અને સંચાલનમાં વિવિધતા એ મુદ્દા વિશે આગળ વધતા તો આપણે ખબર છે કે ખરા અર્થમાં સાચા અર્થમાં કંપનીના માલિકો ગણવા હોય તો એ શેરધારકોને ગણી શકાય શેરધારકો એટલે કે શેર હોલ્ડર્સ એ કંપનીના સાચા માલિકો ગણાય છે જેમ આપણને ખબર છે કે વૈયક્તિક માલિકીની પેઢીમાં એક જ વ્યક્તિ એનો માલિક અને સંચાલન કરનાર ભાગીદારી પેઢીમાં ભાગીદારો એ પેઢીના સંચાલન કરતાઓ છે સહકારી મંડળીમાં એના સભ્યો એને આગળ વધારે છે એ રીતે કંપનીના માલિકો કોણ ગણે તો કે કંપનીમાં મૂડીરોકાણ કરનાર કંપનીમાં પોતાના નાણાં રોકનાર શેરધારકો એટલે કે એને કહેવાય શેર હોલ્ડર્સ પણ એ લોકો કંપનીના સાચા માલિકો છે કારણ કે તેઓ કંપનીમાં પોતાના નાણાં રોકે છે કંપનીમાં પોતાની મૂડીનું રોકાણ કરે છે એટલે પરંતુ શેરધારકોની એ મર્યાદા છે શેરધારકોની એ ખામી છે કે તેઓ મોટી સંખ્યામાં હોવાથી મોટા પ્રમાણમાં હોવાથી વિશાળ સંખ્યામાં હોવાથી અને છૂટા છવાયા વિસ્તારોમાં વસવાટ કરતા હોવાથી ભિન્ન ભિન્ન બિન સંગઠિત અવસ્થામાં બિન સંગઠિત એટલે છૂટા છવાયા ભેગા ન હોય તેવા જુદા જુદા શહેરોમાં જુદા જુદા રાજ્યોમાં કે જુદા જુદા પ્રદેશોમાં અથવા તો જુદા જુદા કન્ટ્રીઝમાં જુદા જુદા દેશોમાં પણ વસવાટ કરતા હોવાથી એક સાથે એક સમયે ભેગા મળી અને કંપનીનું રોજબરોજનું સંચાલન કરી શકે દાખલા તરીકે કોઈ એક નવી સ્થપાયેલી કંપનીના 2000 શેરધારકો છે તો એ 2000 રોજ એ કંપનીની ઓફિસે ભેગા થાય અને કંપની વિશે નિર્ણયો લે કંપનીના અગત્યના મહત્વના કાર્યો કરે એ રોજે રોજ શક્ય બનતું નથી એટલે આ 2000 શેરધારકો ભેગા મળી અને શું કરશે તો કે ચૂંટણી કરશે બરાબર પોતાના માંથી ચૂંટી કાઢશે કોને તો કે 10 સભ્યોને અને કે 10 સભ્યો એ કંપનીના સંચાલકો ગણાય છે અને આ 10 સભ્યોનો જે સમૂહ છે એને સંચાલક મંડળ કહી શકાય અથવા એને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ કહેવાય તો આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે કંપનીના સંચાલક મંડળના સભ્યો એ કંપનીનું રોજબરોજનું સંચાલન કરે છે હવે આ સંચાલક મંડળને પણ એ રોજબરોજના કાર્યો કરવા માટે એક નિષ્ણાત વ્યક્તિની જરૂર પડે છે એક કાયદાકીય જાણકાર હોય એવા વ્યક્તિની જરૂર પડે છે અને એ વ્યક્તિ એટલે જ સેક્રેટરી જો આખી ચેન આ રીતે થાય છે સૌથી પહેલા તો કંપનીના માલિકો એ શેરધારકો અથવા શેર હોલ્ડર્સ એ લોકો મર્યાદાને કારણે નથી પહોંચી શકતા રોજે રોજ એમના માટે શક્ય નથી બનતું એટલે એ લોકો ચૂંટણી કરી નિમણૂક કરશે સંચાલકોની બીજા ક્રમે બીજા સ્ટેપે સંચાલકો છે અને સંચાલકોને પણ પોતાની સહાયતા માટે રોજબરોજના કાયદાકીય કાર્યો માટે જરૂર પડશે એક એવા નિષ્ણાંત વ્યક્તિની એ નિષ્ણાંત વ્યક્તિ એટલે કંપનીનો સેક્રેટરી શેર હોલ્ડર દૂર દૂરના વિસ્તારોમાં વસવાટ કરતા હોવાથી છૂટા છવાયા હોવાથી એ રોજે રોજ કંપનીનું સંચાલન કરી શકતા નથી પરંતુ કંપનીનું સંચાલન એ શેરધારકો માંથી જ ચૂંટાયેલા એ શેરધારકો માંથી જ નિમાયેલા એમના પ્રતિનિધિઓ એટલે કે સંચાલક મંડળ દ્વારા થાય છે અને આવું સંચાલક મંડળ પણ કંપનીનું રોજબરોજનું સંચાલન કરવા
અને કંપનીના દૈનિક વહીવટી કાર્યો કરવા માટે અને કંપનીની અગત્યની અને મહત્વની કામગીરી માટે એ સેક્રેટરીની નિમણૂક કરે છે. શેરધારકો તો સંચાલકોને નિયમિત છૂટી દે, બરાબર. શેરધારકો પોતાનામાંથી સંચાલક મંડળની ચૂંટણી કરી અને સંચાલક મંડળની નિમણૂક કરી અને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ જે 10 અહીંયા આપણે જે ઉદાહરણ લીધું છે 2000 શેરધારકોના 10 સંચાલકો, તો હવે જે આ 10 સંચાલક મંડળ છે, 10 સભ્યોનું, 10 સંચાલકોનું, એ 10 સંચાલકોનું સંચાલક મંડળ પણ એવું બને કે કાયદાથી જાણકાર હોતા નથી, કાયદાના નીતિ નિયમો કે જોગવાઈઓથી પરિચિત હોતા નથી, કંપનીનો રોજબરોજનો વહીવટ કેમ ચલાવવો એમની એમને આવડત કે એની નિપુણતા હોતી નથી, પોતે એમાં નિષ્ણાંત કે જાણકાર હોતા નથી, એટલે એ લોકો એ કંપનીના રોજબરોજના કાર્યો કરવા માટે, કંપનીના દૈનિક વહીવટી કાર્યો કરવા માટે, કંપનીની અગત્યની કામગીરી કરવા માટે એક એવા નિષ્ણાંત, એક એવા બાહોશ વ્યક્તિ, એક એવા જાણકાર વ્યક્તિની નિમણૂક કરે છે અને એ વ્યક્તિ એટલે જ કંપનીનો સેક્રેટરી. આ સેક્રેટરી એક એવી વ્યક્તિ છે કે જે કંપની વતી કરાર કરે છે, કંપની વતી તેના મહત્વના અને અગત્યના દસ્તાવેજોનું ઘડતર કરે છે, કંપની વિશેના તમામ મહત્વના અને અગત્યના નિર્ણયો લે છે. આમ તો કંપની એ કોઈ જીવંત વ્યક્તિ નથી, પરંતુ ભારતના કાયદાની દ્રષ્ટિએ તે કૃત્રિમ વ્યક્તિ ગણાય છે. કારણ કે ભારતીય કંપની ધારા 2013 દ્વારા કંપનીને એક કૃત્રિમ વ્યક્તિ તરીકેનો વિશિષ્ટ દરજ્જો અને વિશિષ્ટ સ્થાન અપાયેલા છે અને કંપની સ્વરૂપના બધા જ કાર્યોમાં સેક્રેટરી ભાગ લે છે. એટલા માટે કંપનીના રોજબરોજના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન એ ખૂબ જ અગત્યનું અને મહત્વનું છે. હવે આપણા ચેપ્ટરની અહીંયા વિધિવત રીતે શરૂઆત થાય છે. સેક્રેટરી કોણ, સેક્રેટરીની જરૂર શું, કોને કહેવાય સેક્રેટરી, બરાબર. તો સંચાલક મંડળ પોતે જાણકાર ન હોવાથી એ કંપનીના દૈનિક વહીવટી કાર્યો કરવા માટે, કંપનીની રોજબરોજની કામગીરી કરવા માટે પોતે કાયદાના જાણકાર ન હોવાથી એ સેક્રેટરીની નિમણૂક કરે છે. અને સેક્રેટરી એ એક એવી વ્યક્તિ છે, કેવી વ્યક્તિ, તો કે નિષ્ણાત વ્યક્તિ, જાણકાર વ્યક્તિ, બાહોશ વ્યક્તિ કે જે કંપની વતી કરાર કરે છે. કરાર એટલે લખાણ. સેક્રેટરી એ કંપની વતી કરારો કરે છે, એટલે કે કંપની વતી તમામ અગત્યના અને મહત્વના લખાણ જેની પણ સાથે કરવાના હોય એ કરાર કરવાની સત્તા સેક્રેટરી. કંપની માટે નવી જમીન ખરીદવાની હોય, કંપનીનું કારખાનું બનાવવા, તો જમીનનો દસ્તાવેજ કરવો પડે, લખાણ કરવું પડે, તો એ કરાર કે લખાણ કરવાની સત્તા કંપની સેક્રેટરીને મળેલી છે કાયદા દ્વારા. કંપનીના તમામ અગત્યના અને મહત્વના દસ્તાવેજો અને રજીસ્ટરો બનાવે છે, ઘડતર કરે છે. કંપની સ્વરૂપ સ્થપાય, નવી કંપની શરૂ થાય એટલે એના અઢળક એના ડોક્યુમેન્ટ્સ, એના દસ્તાવેજો તૈયાર કરવા પડે. આગળના ચક્રોમાં આપણે ભણીશું. આવેદન પત્ર, નિયમન પત્ર, વિજ્ઞાપન પત્ર, શેરધારકોનું રજીસ્ટર, આવા કંઈક કેટલાય કંપનીના અગત્યના મહત્વના જે ડોક્યુમેન્ટ્સ છે, અગત્યના અને મહત્વના જે દસ્તાવેજો છે, એ દસ્તાવેજો બનાવે છે પણ સેક્રેટરી, કારણ કે પોતે કાયદાનો જાણકાર છે, નિષ્ણાંત છે. એટલે અને કંપનીના તમામ મહત્વના અને અગત્યના કાર્યો કરે છે, નાણાકીય કાર્યો પણ સેક્રેટરી કરે છે. અને આ રીતે કંપની સ્વરૂપમાં સેક્રેટરી એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો બીજા એક પોઈન્ટ ઉપર આપણે અહીંયા ભાર મૂકવાનો છે કે આમ તો કંપની એ કોઈ જીવંત વ્યક્તિ નથી, કંપની હયાત વ્યક્તિ નથી, કંપની જીવંત વ્યક્તિ નથી, પરંતુ કૃત્રિમ વ્યક્તિ છે. કૃત્રિમ એટલે કે માનવ સર્જિત. કંપની એ કોઈ હયાત વ્યક્તિ નથી, કંપની એ કોઈ જીવંત વ્યક્તિ નથી, જીવિત નથી. કોઈ જીવિત વ્યક્તિ હોય તેને આપણે જોઈ શકીએ,
એની સાથે વાતચીત કરી શકીએ, લેવડ દેવડના વ્યવહારો કરી શકીએ. એ રીતે કંપની એ કોઈ જીવંત વ્યક્તિ નથી, પરંતુ શું છે, એક કૃત્રિમ વ્યક્તિ છે. કૃત્રિમ એટલે કે માનવ સર્જિત. કોને એને વ્યક્તિ તરીકેનો દરજ્જો આપ્યો? તો કે ભારતીય કંપની ધારા 2013 દ્વારા, ભારતના કાયદા દ્વારા. ભારતના નવા કંપની ધારા દ્વારા એ કંપનીને એક જીવંત વ્યક્તિ તરીકેનો વિશિષ્ટ દરજ્જો અને વિશિષ્ટ સ્થાન મળેલા છે. કે ભારતની અંદર સ્થપાતી, ભારતની અંદર નવી શરૂ થતી દરેક કંપની એ કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ગણાય છે. કેવી વ્યક્તિ? કૃત્રિમ વ્યક્તિ ગણાય છે. ભારતમાં નવી સ્થપાતી અને અગાઉથી ચાલી રહેલી, અસ્તિત્વમાં રહેલી તમામ કંપની એ એક વ્યક્તિ ગણાય છે. એક વ્યક્તિ તરીકેના તમામ હકો અને અધિકારો ભોગવે છે. જેમ એક જીવંત વ્યક્તિ બંધારણ મુજબ પોતાના હકો અને અધિકારો ભોગવી શકે, એમ ભારતની અંદરની તમામ કંપનીઓ પણ એ જીવંત વ્યક્તિ ગણાય છે, હયાત વ્યક્તિ ગણાય છે. અને કોને એને આ દરજ્જો આપ્યો? તો કે ભારતીય કંપની ધારા 2013 દ્વારા, ભારતના નવા કંપની ધારા દ્વારા એ દરેક કંપનીને એક વિશિષ્ટ સ્થાન અને વિશિષ્ટ દરજ્જો મળેલો છે. કયું વિશિષ્ટ સ્થાન? તો કે એક વ્યક્તિ તરીકેનું. કેવા વ્યક્તિ? કૃત્રિમ વ્યક્તિ તરીકે. હવે આઝાદી પછી ભારતમાં બે કાયદાઓ અમલમાં આવ્યા છે. આઝાદી પછી એટલે કે સ્વતંત્રતા પછી 1947 ના વર્ષો પછી ભારતની અંદર બે કંપની ધારાઓ અમલમાં આવ્યા છે. અગાઉ ભારતમાં ભારતીય કંપની ધારો 1956 અમલમાં હતો, 1956. અગાઉનો કંપની ધારો એ ભારતીય કંપની ધારો, ધારો એટલે કે કાયદો. અગાઉ ભારતમાં 1956 નો કંપની ધારો અમલમાં હતો, પરંતુ એમાં સમયાંતરે જરૂરી સુધારા વધારાઓ કરવામાં આવ્યા, સમય અનુસાર ફેરફાર કરવામાં આવ્યા અને એના સ્થાને અત્યારે ભારતની અંદર ભારતીય કંપની ધારો 2013 અમલમાં છે. હાલમાં આમ આઝાદી પછી જોઈએ તો 1947 પછી સ્વતંત્રતા પછી બે કાયદાઓ ભારતમાં કંપનીઓ માટે બન્યા અને અસ્તિત્વમાં આવ્યા. એમાં સૌથી પહેલા આઝાદી પછી એ ભારતીય કંપની ધારો 1956 અમલમાં આવ્યો. ત્યારબાદ એમાં સમયાંતરે જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા, ફેરફારો કરવામાં આવ્યા અને હવે એટલે કે 2013 ના વર્ષથી 1956 ના જૂના કંપની ધારાની જગ્યાએ એ નવો કંપની ધારો અમલમાં આવ્યો, એટલે કે ભારતીય કંપની ધારો 2013 અમલમાં છે. પ્રવર્તમાન સમયમાં, હાલના સમયમાં ભારતમાં ભારતીય કંપની ધારો 2013 અમલમાં છે. આ પણ આપણા એક પાછળના ટૂંકા પ્રશ્નની અંદર સમાવિષ્ટ છે કે હાલમાં અથવા તો પ્રવર્તમાન સમયમાં ભારતમાં કયો કંપની ધારો અમલમાં છે? તો પ્રવર્તમાન સમયમાં ભારતમાં ભારતીય કંપની ધારો 2013 અસ્તિત્વમાં છે અથવા તો અમલમાં છે. અને એ કાયદાની જોગવાઈઓ મુજબ જ કંપનીની સ્થાપના, રોજબરોજનું દૈનિક કાર્ય અને એનું વિસર્જન થાય છે. છેલ્લે આમ આઝાદી પછી જોઈએ તો મુખ્યત્વે બે કાયદાઓ અમલમાં આવ્યા છે. હવે આપણે જોવાનું છે સેક્રેટરી વિશે, સેક્રેટરીના અર્થ અને વ્યાખ્યા વિશે. તો સૌથી પહેલા વાત કરીએ કે સેક્રેટરી શબ્દ એ મૂળ અંગ્રેજી ભાષાનો શબ્દ છે, પરંતુ એને ગુજરાતી ભાષામાં લેવામાં આવ્યો છે. ગુજરાતીમાં સેક્રેટરી એટલે કે મંત્રી, અને એ મંત્રીને અંગત મદદનીશ અથવા તો સચિવ પણ કહી શકાય છે. સેક્રેટરી શબ્દ મૂળ અંગ્રેજી ભાષાનો છે, પરંતુ એને ગુજરાતી ભાષામાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે. ગુજરાતીમાં સેક્રેટરીનો અર્થ થાય છે મંત્રી અથવા તો સચિવ, એને અંગત મદદનીશ પણ કહી શકાય. અંગત મદદનીશ એટલે કે પીએ, પર્સનલ આસિસ્ટન્ટ. મોટે ભાગે રાજકીય નેતાઓ, કલેક્ટરો છે, વડાપ્રધાન કે મુખ્યમંત્રી છે, એના સંદર્ભમાં આપણે સાંભળીએ છીએ એના પીએ એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ,
એને ગુજરાતીમાં કહેવાય અંગત મદદનીશ. એટલે ગુજરાતીમાં એના બીજા સમાનાર્થી શબ્દો પણ છે, અને મંત્રી કહી શકાય, સચિવ પણ કહી શકાય. ભારતમાં આ પ્રથા સેક્રેટરીની નવી નથી. જૂના સમયમાં રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ પણ પોતાના મંત્રી કે સચિવ રાખતા હતા. શબ્દ બદલાયા છે, પરંતુ આ પ્રથા વર્ષો જૂની છે. ભારતમાં આ સેક્રેટરી રાખવાની પ્રથા એ હમણાં હમણાં નવી ઉદ્ભવેલી નથી, નવી અમલમાં આવેલી નથી. ભારતમાં જૂના જમાનામાં પણ એ પોતાના મદદગારો કે પોતાના મંત્રી કે સચિવો રાખવાની પ્રથા અમલમાં હતી. રાજાશાહી શાસન વ્યવસ્થા વખતે રાજા મહારાજાઓ અને ત્યારબાદ નગર સેઠ હોય, બરાબર, કે સમાજના આગળ પડતા આગેવાનો હોય, શ્રેષ્ઠીઓ હોય, એ લોકો પણ પોતાની મદદ માટે એ મંત્રીઓ કે સચિવોની નિમણૂક કરતા હતા. એટલે સમયાંતરે શબ્દો બદલાણા છે, પણ સેક્રેટરીની પ્રથા તો ભારતમાં અમલમાં હતી જ. કેટલાક આપણને એના ઉદાહરણો પણ આપ્યા છે કે રાજા દશરથના મંત્રી તરીકે સુમંત હતા, ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા. રાજા દશરથના સમયકાળ કે રામાયણ વખતમાં દશરથ રાજાના મંત્રી તરીકે પણ સુમંત હતા. મહાભારત કાળની વાત કરીએ તો ધૃતરાષ્ટ્રના મંત્રી પણ વિદુર હતા. એ સમયે પણ એ સેક્રેટરીની પ્રથા અમલમાં હતી. ત્યાર પછી ભારતમાં મુગલ સામ્રાજ્ય અસ્તિત્વમાં, મોગલ રાજ્ય, તો એ વખતે શબ્દ પાછો થયો. એ વખતે આ વજીર કે મંત્રીને, સોરી, આ સેક્રેટરી કે મંત્રી કે સચિવને વજીર તરીકે ઓળખવામાં આવતા હતા. મોગલ સામ્રાજ્યની અંદર વજીર નામ અપાણું, પણ હતા તો એ મંત્રી અથવા તો સચિવ જ. રોમન સામ્રાજ્ય ભારતમાં ચાલ્યું વર્ષો વર્ષ. રોમન સામ્રાજ્ય વખતે એને નામ અપાણું સ્ક્રિબા. સ્ક્રિબા આ રીતે વર્ષો વર્ષ એ નામોમાં પરિવર્તનો આવતા ગયા છે, પરંતુ કામગીરીમાં કોઈ જ ફેરફારો થયા નથી. તો સેક્રેટરી કે સચિવ અથવા તો અંગત મદદનીશ કે મંત્રી રાખવાની પ્રથા એ ભારતમાં ઘણા જૂના સમયથી અમલમાં હતી, અને રાજા મહારાજાઓ રામાયણ મહાભારતના વખતથી આ પ્રથા અમલમાં હતી. સમયાંતરે એના નામોમાં ફેરફારો થતા ગયા છે. અત્યારે આપણે ઓળખીએ છીએ સેક્રેટરી તરીકે. નેક્સ્ટ સેશનમાં આપણે સેક્રેટરી વિશેની જુદી જુદી એની વ્યાખ્યાઓ અને લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.